એનર્જી મોર્નિંગ. નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે ક કમળનો ક. કક્કો ભણાવતી વખતે સૌથી પહેલો અક્ષર એટલે ક કમળનો ક. મને હંમેશા એવો વિચાર આવતો કે પહેલો ક જ કેમ આવે, ગ ચ ટ થ પ ફ બ ભ મ, આ પહેલું કેમ ના આવે, પહેલો ક જ કેમ આવે એમ. પછી બાળક તરીકે મેં જાતે જ આ સવાલનો જવાબ ગોતી નાખેલો મારા મનમાં ને મનમાં કે ક કૃષ્ણનો ક, ક કનૈયાનો ક, એટલે સૌથી પહેલો તો ભગવાનનો જ અક્ષર હોય ને. હવે ચારે બાજુ આ ક કોરોનાનો ક એવું વાતાવરણ ઉભું થયું છે ત્યારે મને કૃષ્ણના જીવનમાંથી ક કમિટમેન્ટનો ક આવું ભણાવવાનું મન થયું છે. તમે કૃષ્ણનું જીવન જુઓ, કેટલું બધું કમિટમેન્ટ, સુદામા સાથેની મિત્રતામાં કમિટમેન્ટ, તાંદુલ ખાઈને એમણે કમિટમેન્ટ નિભાવ્યું, અર્જુન અને દુર્યોધન બંને કૃષ્ણ પાસે મહાભારતના યુદ્ધ પહેલા કંઈક માંગવા ગયા હતા. દુર્યોધને કૃષ્ણની આખી સેના માંગી લીધી, કૃષ્ણએ આપી દીધી, અર્જુને માત્ર શ્રી કૃષ્ણને માંગ્યા તો કૃષ્ણ અર્જુનના સારથી રહ્યા, એની પડખે રહ્યા. ધર્મ માટેનું કમિટમેન્ટ કેવું ગજબ. તો જો તમે દર વર્ષે હરખથી હોશથી જન્માષ્ટમી ઉજવતા હો ને, કૃષ્ણ પ્રેમી હો, તો સાહેબ કૃષ્ણનું કમિટમેન્ટ વર્તનમાં ઉતારવાનો ટાઈમ છે. લેટ્સ બી કમિટેડ ટુ આર ફેમિલીઝ એન્ડ આર નેશન. જો તમે રામાયણના ફોલોઅર હો તો રામનું કમિટમેન્ટ જુઓ, પિતાને આપેલા વચનને પૂરા પ્રેમથી સ્વીકારથી નિભાવવું. 14 વર્ષ એમણે વનવાસ ભોગ્યો. લાઈફમાં કમિટમેન્ટ હોય તો રામ અને કૃષ્ણ જેવું. ચાલો રામાયણના મહાભારત તો ટીવી પર આવે છે, તમે જોતા જશો, અને એ તમને માત્ર વાર્તાઓ લાગતી હોય તો બીજા જીવતા જાગતા એક્ઝામ્પલ્સ છે આપણી આજુબાજુ. 26/11 અટેકમાં પોતાના જીવનું બલિદાન આપનારા એનર્જી કમાન્ડોઝ, કારગિલના યુદ્ધમાં જીવ ગુમાવનારા શહીદો, અને અત્યારે કોરોનાની સામે લડતા જીવના જોખમે ફરજ નિભાવતા ડોક્ટર્સ, પોલીસ, ફાયરમેન, બેંક કર્મચારીઓ, પેરામેડિકલ સ્ટાફ, જો એ લોકો ફરજ માટે કમિટમેન્ટ નિભાવી શકે તો આપણે કેમ નહીં. આજ પછી ક સે કોરોના કો ભગાના હૈ તો ક સે કમિટમેન્ટ નિભાના હૈ. અને કમિટમેન્ટ એટલે ઘરની બહાર નથી નીકળવાનું ભાઈ. લોકડાઉનનો સમય કપરો છે, સમજી શકાય એમ છે, પણ બધા પોતપોતાની રીતે રસ્તા શોધી જ લે છે. સમય ક્યાં વીતી જાય છે ખ્યાલ નથી આવતો, ઉપરથી પરિવારની સાથે મજા પડે છે, હે ને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત, પોઝિટિવિટીનું ઇન્જેક્શન તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.